સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે રિદ્ધિબા રાજપૂત. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસ સામે શહેરીજનોમાં વધી રહ્યો છે રોષ. વધુ એક સામાજિક કાર્યકરે એસિડ એટેક મામલે કડક કાર્યવાહીની કરી માંગ. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક જ પરિવારના સભ્યોનો દબદબો હોવાના આક્ષેપ. સામાજિક કાર્યકરે ઉચ્ચ કક્ષાએ ભ્રષ્ટાચારના તપાસની કરી માંગ. ધોરાજીમાં ખેડૂતોને અનેક પ્રકારે મુશ્કેલી. સમાધિ લઈ ખેડૂતોએ કર્યો અનેરો વિરોધ. પોરબંદરમાં પણ કોરોના કરી ચૂક્યો છે પગ પેસારો. ધોરણ 1-8 ની શાળાઓ ઓફલાઈન બંધ કરી દેવા NSUI ની રજૂઆત. પોરબંદરના દરિયાઈ કાંઠા વિસ્તારમાં બેફામ પણે ખનિજ ચોરીઓ ધમધમે છે, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરને અનેક વખત અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો છે. ત્યારે સફાળે જાગેલા પીજી વિશલના તંત્રએ દરોડો પાડ્યો હતો અને ગેરકાયદેસર ખાણ પરનું વીજ કનેક્શન ઝડપી પાડ્યું હતું, પરંતુ તેમાં પણ ભાંગરો વાટ્યો હોવાનો આક્ષેપ થયો છે. પોરબંદર જિલ્લાના મિયાણીથી માધવપુર વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે. અનેક સ્થળે ખનન થઈ રહ્યું છે, ત્યારે ખાણ ખનીજ તંત્ર બે હાથે લાખો રૂપિયાના હપ્તા લઈ આવી ખાણો ચલાવવાનો ખાણ માફિયાઓને અધિકાર આપતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ગેરકાયદેસર ચાલતી ખાણો અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરે ઝુંબેશ ઉપાડી છે અને વારંવાર અહેવાલો પ્રસારિત કર્યા છે, અને તેના પરિણામે પોરબંદરનું જિલ્લા વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગ ક્યારેક ક્યારેક માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતું હોય તેમ દરોડાઓ પાડે છે, અને દરોડાઓ પાડ્યા બાદ પણ ગેરકાયદેસર ખાણોમાં દંડની રકમ ઓછી કરવાના લાખો રૂપિયા ખાણ ખનીજ વિભાગ લેતું હોવાની પણ ચર્ચા છે. ખાસ કરીને મિયાણી, ભાવપરા, બળેજ, માધવપુર, રાતડી અને કુછડી સહિતના વિસ્તારોમાં આવી ખાણો ફરી ધમધમતી થઈ હોવાના અહેવાલો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હાલમાં જ થોડા દિવસો પહેલા પ્રસારિત કરવામાં આવ્યા હતા. ત્યારે બળેજેસર ખાણમાં ચાલતી વીજ ચોરીમાં ખાણ ખનીજ વિભાગને ઊંઘતું રાખી PGVCL તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. બળેજ ગામે PGVCL તંત્રને વીજ લોસ થતો હતો અને ચોક્કસ બાતમી મળી હતી કે બળેજ ગામે ગેરકાયદેસર ખાણ ધમધમે છે, તેમજ 11 KV લાઇનમાં લંગરિયું નાખી વીજ ચોરી થાય છે, જેથી PGVCL તંત્રની કુલ 5 ટીમે SRP જવાન અને પોલીસને સાથે રાખી રવિવારે સવારે દરોડો પાડ્યો હતો, જેમાં એક ગેરકાયદેસર પથ્થરની ધમધમતી ખાણ મળી આવી હતી. આ ખાણમાં ટ્રાન્સફોર્મરમાંથી 11 KV લાઇનમાંથી ડાયરેક્ટ લંગરિયું નાખીને 6 ચકરડી વડે ખાણ ચાલતી હતી, ત્યારે ગેરકાયદેસર ખાણમાંથી 6 ચકરડી કબજે કરવામાં આવી હતી. PGVCL તંત્રએ બાદમાં ખાણ ખનીજની ટીમને બોલાવી હતી. આ ગેરકાયદેસર ખાણ ચલાવનાર કેશુ નાગા પરમારને PGVCL તંત્ર દ્વારા 80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ આ ઘટનાએ અહીં વળાંક લીધો છે. સમગ્ર મામલે કેશુ નાગા પરમાર નામના યુવાને જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને PGVCLના ડિવિઝન વાત કરી જણાવ્યું છે કે ખરેખર આ ખાણ મસરી રાજા પરમાર નામના શખ્સની છે. તેણે ખાણ મંજૂર કરાવવાનું બહાનું કાઢી કેશુ નાગા પાસેથી આધાર કાર્ડ મંગાવી અને આધાર કાર્ડનો ગેરઉપયોગ કરી વીજ ચોરીમાં તેનું નામ લખાવી દીધું હતું. ખરેખર આ ખાણ મસરી રાજા પરમારની છે અને તે ગેરકાયદેસર TC ઊભું કરી પાવર ચોરી પણ કરે છે અને ગેરકાયદેસર ખનીજ ચોરી પણ કરે છે. બીજી વાત એ કે દરોડા સમયે કેશુ નાગા સ્થળ પર પણ ન હતો કે કોઈ દસ્તાવેજ પર તેમની સહી પણ લેવામાં આવી નથી, અને ડાયરેક્ટ PGVCL તંત્રએ ₹80 લાખનો દંડ ફટકારી દીધો છે. મારું નામ કેશુ નાગાભાઈ પરમાર. હવે
આ જે ખાંડ પકડાણી એમાં મારી કોઈ સંડોવણી નથી, અને જે સંડોવણી છે એ મહેશ દાદા પરમાર નામની છે, અને હું આવ નિર્દોષ છે, મારું નામ ખોટે ખોટું દીધેલ છે. મહેશ દાદા પરમાર એ જે ખાંડ આપતો હતો ને એ મને ખબર નથી, હું તો ખેડૂત માણસ છે અને મને કઈ ખબર જ નથી કે આ ખાંડ કઈ રીતના હાલતી તેના અંતે. એ સાહેબ એમાં એવું છે કે મારું આધાર કાર્ડ કોકે છે ને દઈ દીધું અને મારું નામ દઈ દીધું, બસ એ મને કઈ ખબર નથી. હા હા, પીજીવીસી એટલે મારા આધાર કાર્ડ ઉપર જ કામ કરી, અને બીજો કોઈ મને ખબર નથી. આ બાબતમાં અમે લખાણી સાહેબને વકીલ રાખ્યા અને એ આગળ કાર્યવાહી કરી. કેશુ નાગાએ રજૂઆતમાં વધુ એમ પણ જણાવ્યું છે કે મસરી રાજા પરમાર નામનો આ શખ્સ વગવાળો હોય, મોટી ઓળખાણવાળો હોય અને પૈસા પાત્ર માણસ છે, જેના કારણે ચેકિંગ વખતે પીજીવીસીએલના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી કેશુ નાગાનું નામ સંડોવી દીધું છે. આટલું જ નહીં, પરંતુ કેશુ નાગાએ નાર્કો ટેસ્ટની પણ તૈયારી બતાવી છે. ત્યારે શું કેશુ નાગાને ન્યાય મળશે? હવે બીજો સવાલ એ છે કે ખાણ ખનિજ વિભાગ આ ગેરકાયદેસર ખાણમાં કેટલો દંડ ફટકારે છે? ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણોના આ ગોરખ ધંધામાં કેટલાક સરપંચોની પણ સંડોવણી છે. એટલું જ નહીં, આવા વચેટિયા જેવા સરપંચો ગેરકાયદેસર ખાણિયાઓ અને ખાણ ખનિજ વિભાગ વચ્ચે બેઠકો કરાવી અને હપ્તાઓ પણ નક્કી કરાવી આપે છે. ત્યારે આ મામલે પ્રામાણિક અને નિષ્ઠાવાન જિલ્લા કલેક્ટર અશોક શર્મા યોગ્ય તપાસ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે દરિયાકાંઠા વિસ્તારના લોકો કરી રહ્યા છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં એક જ પરિવારના સભ્યો ગેરકાયદેસર રીતે ફરજ બજાવતા હોવાના અનેક વખત આક્ષેપો થયા છે, ત્યારે આ મામલે વધુ એક આરટીઆઈ અને એક્ટિવિસ્ટે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે. પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશભાઈ ઓડેદરાએ આરોગ્ય મંત્રી તથા આરોગ્ય કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં એક જ પરિવારના સભ્યો ફરજ બજાવી રહ્યા છે. શ્રીમતી નેહાબેન દર્શક પોટા, જે હાલ વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે, અને બીજા તેમના પતિ દર્શક પોટા, કે જેઓ નર્સિંગ કોલેજના હેડ ક્લાર્ક તરીકે ફરજ પર છે, તેમજ તેમના સગા બહેન બી કે વૈદ્ય, તેમજ તેમના કુટુંબી દિયર હેમાંશુ પોટા, તેમજ હેમાંશુ પોટાના દીકરા પોટા પણ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે લેડી હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. તેમજ અગાઉ તેમની દીકરી ધ્રુવીબેન, જે ડેન્ટિસ્ટ વિભાગમાં ફરજ બજાવીને છૂટા થઈ ગયા છે. આ રીતે સમગ્ર આખી હોસ્પિટલનું સંચાલન આ પોટા પરિવારના હાથમાં જ રહેલું હોવાનો આક્ષેપ કર્યો છે. આ એક જ પરિવારના આટલા બધા લોકો ફરજ બજાવે તે એક આશ્ચર્ય પમાડે તેવી હકીકત છે. આ રીતે પોતે વહીવટી અધિકારીના હોદ્દા હેઠળ પોતાના જ સભ્યોની ભરતી કરવી તે કયા કાયદાને આધીન ભરતી કરેલ છે તેવો સવાલ પણ ઉઠાવ્યો છે. તેમજ આ વહીવટી અધિકારી પોરબંદર શહેરના મોટા માથા રાજકારણીઓ સાથે સારા સંબંધ ધરાવતા હોવાથી આ રીતે સરકારની હોસ્પિટલ તેમના હસ્તક કરીને ફરજ બજાવે છે અને તેમની પોતાની મનમાની કરે છે. આ રીતે આ નેહાબેન મારફત પોતાના આખા પરિવારને ભાવસિંહજી હોસ્પિટલમાં પોતાની માલિકીની હોસ્પિટલ સમજીને ગેરકાયદેસર ફરજ પર લઈને ચોકચર્યો હોવાના આક્ષેપ રમેશભાઈએ કર્યા છે. સામાન્ય નાગરિક નોકરી મેળવવા માટે ફાફા મારે છે, જ્યારે આ વહીવટી અધિકારી નેહાબેનનું આખું ખાનદાન એક જ જગ્યા પર એક જ ક્ષેત્રમાં ફરજ બજાવતા હોય તે ખૂબ જ નવાઈની બાબત છે. મારું નામ રમેશભાઈ મારદેવ વડોદરા છે અને હું એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છું અને સામાજિક કાર્યકર્તા. મેં હમણાં ગઈકાલે આપણા આરોગ્ય મંત્રી સાહેબ, પછી આરોગ્ય કમિશનર સાહેબ અને આરોગ્ય તબીબ સેવા આર્મીની શાખામાં એવી લેખિત રજૂઆત કરી છે કે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા ટાઈમથી એક જે વહીવટી ઇન્ચાર્જમાં છે, જે નેહાબેન પોટા એનું નામ છે, હવે એની એટલી બધી એનો ત્રાસ છે કે એની વાત પૂછો. અને પોતાના જ ફેમિલીના અત્યારે હાલમાં 5-6 સભ્યો એના ભાવસિંહજી હોસ્પિટલમાં જ નોકરી કરે છે અને પોતે પોતાની લાગવગથી અને રાજકીય અને અમુક ગુંડાના સાથ સહકારથી એની એમાં રાખી દીધા છે, ને જે ટોટલી ગેરકાયદેસર છે. ક્યાંય પણ આપણે તો ક્યાંય સાંભળ્યું નથી
કે ભાઈ કોઈ પણ એક જ શાખામાં એક જ ઓફિસમાં ક્યાંક પાંચ કે છ જણ એક જ સભ્ય હોય, એના પોતે નેહાબેન પોતે એની બેન, એક એના પોતાના ઘરવાળા, એક કુટુંબિક એનો દેર, એક એનો દીકરો ને પોતાની દીકરી ને મેરેજ થઈ ગયા એટલે ધ્રુવી નીકળી ગઈ છે, નકર એ ત્યાં ડેન્ટલ વિભાગમાં એને રાખવામાં આવી હતી, અને એનો છોકરો જે હતો એ કોરોના કારણે એને પણ સર્વિસ ઉપર કોન્ટ્રાક્ટ બેઝમાં રાખ્યો હતો, જે અત્યારે નર્સિંગમાં એની એડમિશન લેવરાખી હતી, અને આ જે અત્યારે એના જે ઘરવાળા છે દર્શક કોટા, હવે એ આખું ટોટલી નર્સિંગ કોલેજનું આખે આખું મેનેજમેન્ટ એ સંભાળે, તો એ કયા આધારે અને હું એની ક્વોલિફાઈડ છે એના ઉપર એ આખું મેનેજમેન્ટ કરે, ટોટલી ખરીદી કરવાનું આ તે બધું એ કરે, અને એને મોટા પાયે બે માણસ થઈ પતિ પત્ની, અને એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે હોસ્પિટલમાં કે એની વાત પૂછો, ને એટલો બધો એનો ત્રાસ છે, થ્રી ત્રાસ વર્ગ ત્રણ અને વર્ગ ચાર ઉપર એટલો બધો એનો ત્રાસ છે, ને તમે રૂબરૂ એને જઈને કોઈ અધિકારી એની તપાસ કરે ને તો વધારે એનો ખ્યાલ આવે, એટલે હું આગળ રજૂઆત કરેલ છે લેખિતમાં, અને જે બને ત્યાં સુધી એને પુરાવા એકઠા કરું છું, અને મારે જે દરજે જવાનું થાય અને જે એને રિઝલ્ટ ના આવે પરિણામને અહીંયા સુધી હું એને છોડવાનો નથી એ ઉપર રજૂઆત કરીશ, જેને એનો ત્રાસ એટલો બધો છે, અને તમે ત્યાં જઈ હોસ્પિટલે બધે વર્ગના ત્રણ વર્ગના ચાર વર્ગના પૂછો ને તો એને ખ્યાલ આવે, પોતાની મનમાં જ હલાવે, અને આને તાત્કાલિક ધોરણે છૂટા કરવાના છૂટા કરવામાં આવે. આ બાબતની જરૂરી તપાસ કરી તેમની સામે તથા તેમણે નોકરીમાં તેમના પરિવારના સભ્યોને ગેરકાયદેસર રીતે ફરજ પર બેસાડ્યા છે તેમની સામે કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નવી ચોપાટી નજીક કનકાઈ માતાજીના મંદિર પાસે આવેલા હાઈમસ ટાવરની લાઇટ વારંવાર બંધ થાય છે, તેમજ એક લાઇટ લટકેલી હાલતમાં જોવા મળે છે, જેથી આ લાઇટોનું સમારકામ કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં નવી ચોપાટી નજીક કનકાઈ માતાજીના મંદિર પાસે હાઈમસ ટાવર મૂકવામાં આવ્યો છે, જેમાં લાઇટો વારંવાર બંધ થતી હોવાની ફરિયાદો ઉઠી છે. નવી ચોપાટી ખાતે અનેક સહેલાણીઓ આવે છે, તેમજ આ રોડ પરથી અનેક રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે. નવી ચોપાટી વિસ્તાર પોષ વિસ્તાર છે અને હાઈમસ ટાવરની લાઇટોથી આ વિસ્તાર ઝળહળી ઉઠે છે, પરંતુ આ ટાવરની લાઇટ વારંવાર બંધ થાય છે, જેથી આ વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય છે. આ ઉપરાંત ટાવરમાં એક લાઇટ લટકતી હાલતમાં જોવા, લાઇટ કોઈ વ્યક્તિ પર પડે તો અકસ્માત સર્જાઈ શકે છે, જેથી તંત્ર દ્વારા હાઈમસ ટાવર પર સમારકામ કરવામાં આવે અને લાઇટ વારંવાર બંધ ન થાય તે અંગે યોગ્ય કરવામાં આવે તેવી નગરજનોમાં માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના દેગામ ગામે રહેતા એક આધેડ પર હુમલાની ઘટના બની છે. નજીવી બાબત થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે. દેગામ ગામે રહેતા કારાભાઈ ધનાભાઈ સુંડાવદરાના જણાવ્યા મુજબ તેમના મકાનની સામે રામદેવ બાબુ સુંડાવદરા નામનો શખ્સ રહે છે. અવારનવાર તે પોતાના ઘરની સામે લોકો એકઠા કરી અપશબ્દો બોલતો હતો, જે મામલે કારાભાઈ અપશબ્દ બોલવાની મનાઈ ફરમાવતા ઉશ્કેરાયેલા રામદેવ બાબુએ કારાભાઈ પર લાકડી વડે હુમલો કર્યો હતો, જેના કારણે ઈજાગ્રસ્ત બનેલા કારાભાઈને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. બે ત્રણ વખત મેં ના પડી, મેં ભલાઈ કીધી એનો બેટ બે હું હોય તો અડધી કાઢી નાખો મારી ડેલી આમ, પછી તમે ભલી બે હો તો એક બે વખત મેં પ્રેમથી કીધું ન માનતો, પછી એક આડી પહેલાં ગાડું કાઢી તો એ કાલે હવે ના પાડવા હું ગયો તો ગાડું કાઢીને સીધો મારવા માંડી, બે ત્રણ ઝાપટું મારી લીધી, બે ત્રણ પાટું મારીને ધક્કો માર્યો, મેં લાકડી લીધી તો લાકડી આંચકીને હાથમાં. પોરબંદર સહિત રાજ્યમાં કિશોરવયના બાળકોને વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે, જે કામગીરીમાં વિલંબ થતો હોવાથી ધોરણ 9 થી 12 ના દ્વિતીય પ્રિલિમ પરીક્ષા રદ કરવામાં આવી છે. રાજ્યભરમાં હાલ 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે હાલ ધોરણ 9 થી 12 ની દ્વિતીય પ્રિલિ પરીક્ષા તારીખ 6 જાન્યુઆરી થી શરૂ થવાની હતી. આ પરીક્ષાને કારણે વેક્સિનેશનની કામગીરીમાં વિલંબ થવાની શક્યતાઓ દેખાઈ રહી હતી, જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સૂચના મુજબ 7 અને 8 જાન્યુઆરીના રોજ દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો ધોરણ 9 થી 12 ની શાળાઓમાં યોજાનાર હતો,
परंतु ताजेतर में ज गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड परिपत्र अन्वये अमने जो सूचना मिली है प्रमाण हाल जो शालाओं में बड़ी शालाओं में धोरण 9-12 विद्यार्थी के जो 15-18 वर्षना है तेमना रसीकरण कार्यक्रम चाली रो आ कार्यक्रम ने ध्यान लई अने द्वितीय एकम कसोटी जे छे ए हाल पूरती रद्द राखवामां आवे छे एवी सूचना अमने बोर्ड तरफथी मळेल छे जे अमे शाळाना आचार्यશ્રીઓને ફોરવર્ડ કરેલ છે। પોરબંદર જિલ્લામાં પણ 124 જેટલી શાળામાં 23,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકની નિષ્ક્રિયતા સામે હિન્દુ સંગઠનનો રોષ ભરાયા હતા અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ હવે આ પોલીસ મથકની નિષ્ક્રિયતા સામે શહેરભરમાંથી રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરમાં મેમણવાડા વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે ગાય સહિતના પશુઓ પર કેટલાક અસામાજિક તત્વોએ એસિડ ફેંકી પોતાની માનસિકતા છતી કરી હતી। ગાય માતાઓ પર થયેલા હુમલાને લઈને હિન્દુ સંગઠનો લાલધૂમ બન્યા હતા અને કીર્તિ મંદિર પોલીસ મથકમાં રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે હિન્દુ સંગઠનો કીર્તિ મંદિર પોલીસને સાઈડમાં રાખી સીધા જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ ઠાલવ્યો હતો। કીર્તિ મંદિર પોલીસની નિષ્ક્રિયતાને લઈને શહેરના અનેક સામાજિક આગેવાનો પણ રોષે ભરાયા છે। પોરબંદર શહેરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન હેઠળ આવતા મેમણવાડા વિસ્તારમાં છેલ્લા 8-10 દિવસથી આ ગોરધન ઉપર કે જે હિન્દુ સમાજની 333 કરોડની દેવતા છે, કે જેને હિન્દુ લોકો માતા તરીકે પૂજે છે, એ ગૌ માતા ઉપર એક એસિડનો એટેક કરવામાં આવ્યો અને 8-10 ગાયોને ગંભીર રીતે ઘાયલ થયેલ છે। અને આ બનાવના આજ 10-12 દિવસ પછી પણ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ ગુનાના કોઈ પણ આરોપીને પકડી શકેલ નથી, જેથી અમારા હિન્દુ સમાજના સંગઠનોએ જિલ્લા એસપી સાહેબને આ બાબતની લેખિત રજૂઆત કરેલ છે। તો પોરબંદર જિલ્લા એસપી સાહેબ પોરબંદરની શાંતિમાં પલીતો ચાપવાનું કામ કરનાર તત્વોને વહેલી તકે પકડી અને નસીહત કરે અને આકરામાં આકરી કલમો લગાડે અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જે આ લોકોને છાવરે છે એની સામે પણ કડક કાર્યવાહી કરે એ ખૂબ જ જરૂરી છે। અને અમારી માગણી મુખ્ય એ છે કે આરોપીને વહેલીમાં વહેલી તકે પકડે। કીર્તિ મંદિર પોલીસ મથકના વિસ્તાર એવા મેમણવાડામાં આ ઘટના બન્યા બાદ સમગ્ર શહેરના હિન્દુઓમાં રોષ જોવા મળતો હતો, તો આ વિસ્તારના મુસ્લિમો પણ આવા તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા હતા। અતિ સંવેદનશીલ ઘટના હોવા છતાં આટલા દિવસો સુધી કીર્તિ મંદિર પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા સમગ્ર શહેરના હિન્દુ સંગઠનો તેમજ સામાજિક આગેવાનોમાં કીર્તિ મંદિર પોલીસ સામે રોષ ભભૂકી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર તાલુકામાં પણ 15-18 વર્ષના બાળકોને વેક્સિનેશનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, ત્યારે બગવદની ગ્રામ્ય ભારતી હાઈસ્કૂલ ખાતે આસપાસના વિસ્તારમાં આરોગ્ય કર્મીઓ દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મારું નામ ડોક્ટર ભૂમિકા સુરેશભાઈ છે, હું 10મા ધોરણમાં ગ્રામ્ય ભારતીય હાઈસ્કૂલમાં ભણું છું બગવગર, અને અમારી સ્કૂલમાં આજે વેક્સિન માટે આવ્યા હતા અને અમે તમામ બાળકોએ વેક્સિન લીધી હતી અને તમામને અપીલ પણ છે અને વેક્સિન લ્યો અને ભારત સરકારને સહયોગ કરો। જય હિન્દ, જય ભારત। મારું નામ સુકુરાભાઈ છે, હું ગ્રામ્ય ભારતીય વિદ્યાલયમાંથી કઈ પ્રકારથી છું, મેં હું અત્યારે કોમર્સમાં છું, ત્યારે મેં પણ વેક્સિન ડોઝ લીધો છે। આનાથી કોઈ આદર્શન જ થતી બધે વિદ્યાર્થીઓને વેક્સિન લેવું જ જોઈએ, એનાથી કોરોના ડર થોડો ઓછો થઈ જાય અને કોરોના લડવાથી તાકાત મળે। પોરબંદરમાં વધુ 2 કોરોનાના શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે, જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જેમાં ગોઢાણિયાના આઈટી કોલેજના એમબીએની એક વિદ્યાર્થીની છે, તેમજ જીઆઈડીસી વિસ્તારના ક્લિનિક ધરાવતા એક ડોક્ટરનો પણ સમાવેશ થાય છે। પોરબંદરમાં એક વિદ્યાર્થીની અને એક ડોક્ટર સહિત 2 કોરોના શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે, તો બીજી તરફ ઓપીડીમાં પણ વધારો થયો છે, ખાસ કરીને સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને દર્દીઓને હોસ્પિટલમાં ઘસારો જોવા મળે છે। એક તરફ પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે,
તો બીજી તરફ રોગચાળો પણ જાણે ફાટી નીકળ્યો હોય તેમ સરકારી હોસ્પિટલની ઓપીડીમાં ખાસો એવો વધારો જોવા મળે છે। કોરોના કાળની ફરી શરૂઆત થઈ હોય તેમ લોકો સતર્ક બની ગયા છે અને ફ્લૂ ઓપીડીમાં સામાન્ય તાવ શરદી અને ઉધરસના દર્દીઓ તપાસ માટે આવી રહ્યા છે, જેને લઈને ફ્લૂ ઓપીડીમાં છેલ્લા 3 દિવસમાં રેકોર્ડ બ્રેક 10,416 જેટલા દર્દીઓ નોંધાયા છે। તો આ જનરલ ઓપીડીમાંથી 141 જેટલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રમ્ય દરિયામાં તારીખ 21મી રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાશે, જે અંગે પોરબંદર સી સ્વિમિંગ ક્લબના પ્રમુખ દિનેશભાઈ પરમારે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી માહિતી પૂરી પાડી હતી। શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું 2 દિવસ 8 અને 9 જાન્યુઆરીએ આયોજન થયેલ છે। તે આયોજનમાં રજિસ્ટ્રેશનમાં અમારી પાસે અત્યારે જે સંખ્યાઓ રજિસ્ટ્રેશન થયેલી છે તે 600ની આસપાસ છે અને આ ઇવેન્ટ 2 દિવસ યોજાશે। તેમાં પ્રથમ શનિવારે 8 તારીખે 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની ઇવેન્ટ છે। એ પાર્ટિસિપેન્ટો ઇવેન્ટ પૂરી કરીને જતા રહેશે। ત્યારબાદ બીજે દિવસે 1 કિલોમીટર અને 5 કિલોમીટરની ઇવેન્ટ છે। આ ઇવેન્ટની અંદર 6 વર્ષથી માંડી અને 60 વર્ષથી ઉપરના લોકો જોડાશે, જેમાં ઇવેન્ટ છે અમે કેટેગરી વાઇઝ યોજવાના છે, 6 થી 14, 14 થી 40, 40 થી 60 અને 60થી ઉપરના લોકોની, એ રીતે ઉંમર વાઇઝ કેટેગરી વાઇઝ અમે ઇવેન્ટ કરવાના છે। અને ખાસ કરીને જે રેસ્ક્યુની બાબત છે એમાં અમને સપોર્ટેડમાં ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, પોરબંદર નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્રનો તમામનો સહયોગ મળેલ છે અને તેમની બોટ, જેમિની, ખાસ કરીને ખારવા સમાજના પિલાણા અને અમારા ક્લબના જે સ્વિમરો છે તે પણ રેસ્ક્યુમાં રિંગબોયા જાકીટ લઈ સાથે જોડાશે અને કયાકિંગ 15 જેટલી કયાક એ પણ રેસ્ક્યુમાં આમાં જ જોડાશે। આમાં તો નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં કર્ણાટક, રાજસ્થાન, આસામ, ચેન્નઈ, હિમાચલ, ખાસ કરીને જે સીવાળા રાજ્યો છે તે રાજ્યોમાં, તમામ રાજ્યો મહારાષ્ટ્રથી, રૂરલ મહારાષ્ટ્ર વગેરેમાંથી પાર્ટિસિપન્ટો આ ઇવેન્ટમાં જોડાવાના છે। ગઈકાલે સોનલ બીજ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉજવણી સાથે આ મા સોનલની આરાધના કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરમાં પણ ચારણ સમાજ દ્વારા આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદર શહેરમાં ચારણ સમાજ દ્વારા સોનલ બીજ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુબેલી ખાતે રેલી તેમજ રાત્રિના સમયે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સાંજના સમયે શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ જ્ઞાતિ રત્નોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં પોરબંદરના પ્રાંત અધિકારી કેવી બાટી, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ નારણભાઈ ગઢવી, ન્યાયાધીશ લાંગા, જ્ઞાતિ ગૌરવ ડોક્ટર ભરતભાઈ ગઢવી, જીટીપીએલ સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા, ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચેનલ હેડ અશોકભાઈ થાનકી, ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી, ડોક્ટર સુરેશ ગાંધી અને સરકારી વકીલ અનિલ લીલા તેમજ અસિસ્ટન્ટ કમિશનર સહિત મહિલા અગ્રણીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। જય માતાજી। ડૉક્ટર ભરતેન ગઢવી, પૂર્વ સીએમઓ અને જ્ઞાતિ પ્રમુખ સમસ્ત પોરબંદર ચારણ ગઢવી સમાજ, પોરબંદરના જુબેલી ખાતે સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા આઈસી સોનલ માતાજીનો 98મો પ્રગટ દિન ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। પ્રથમ વખત આ ઉજવણી અહીંયા થઈ। પોસ્ટ બીજ એટલે ચારણ સમાજ માટે એ એમનું નૂતન વર્ષ કહેવામાં આવે છે। આ પાવન દિવસે તારીખ 4/1/22 રોજ સવારે 9 કલાકે આલબાઈ માતાજીના મંદિરેથી વાઠરા દાદાના મંદિરે થઈ અને નિજ મંદિર સુધીની ખુલ્લી જીપમાં સોનલની તસવીર સાથેની એક અલભ્ય કહી શકાય એવી શોભાયાત્રા ઘોડેસવારો સાથે કાઢવામાં આવેલી। આ શોભાયાત્રા પૂર્ણ થયા પછી ત્યાં ચારણ ઋષિ જીવન ભગત અને ભુવા હતા છત્રાવાળા રણજીત દાદા દ્વારા સમાજના મહાનુભાવો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં એક ધર્મસભાનું સુંદર આયોજન કરવામાં આવેલ અને આ બંને અમારા મહાનુભાવોએ અમને આશીર્વાદન પાઠવેલ। ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનો સૌએ લાભ લીધો। આ ત્યાર પછી 3 થી 5 દરમિયાન ચારની પરંપરાગત રીતે મણિયારો અને તાળીરાસ પણ અમારે ઉજવવામાં આવ્યો। આ દરમિયાન અમારા ખંભાળિયાથી શ્રી સુદાનભાઈ ગઢવી અને રાણા કંડોળાના પૂજ્ય શ્રી ભરતભાઈ લીલા પણ પધારેલા। સાંજે 6 કલાકે
યોજાયેલ શ્રેષ્ઠીઓના ભાવપૂજન અને સન્માન કાર્યક્રમની શુભ શરૂઆત દીકરીઓના મુખે માતાજીની સ્તુતિ દ્વારા કરવામાં આવેલ. પ્રારંભમાં સમસ્ત આણંદ ગઢવી સમાજના પ્રમુખ ડૉક્ટર ભરતભાઈ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી પૂજ્ય સોનબાઈ માના વિશે તેમના વિચારો અને એમની વિગતવાર છણાવટ કરેલ. ખાસ કરીને કન્યા કેળવણી, સામાજિક સમરસતા, કુરિવાજો દૂર કરવા, અન્ય જ્ઞાતિ સાથે સમરસતા કેળવવી વગેરે અને સમાજને ઉપયોગી થવાની અને અંધશ્રદ્ધામાં ન પડવાની આ મને શીખને ડૉક્ટર ભરતભાઈ દ્વારા જણાવવામાં આવેલ. ત્યારબાદ પોરબંદર શહેરના પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર એવા શ્રીમાન કનુભાઈ બાટી દ્વારા ખૂબ જ હૃદયસ્પર્શી એક પ્રભાવશાળી વક્તવ્ય આપવામાં આવેલું અને એમને દુલાભાઈ કાકને યાદ કરીને ખૂબ સારી વાત કરેલી. ત્યાર પછી પધારેલ સૌ શ્રેષ્ઠીઓ અને સમાજના અગ્નિઓના સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ સાથેનું સાલ ઓઢાડી અને સુનબાઈબાનો ફોટો પ્રસાદ રૂપે આપી અને ભાવપૂજન કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર સુરેશભાઈ ગાંધીએ અને બિપિનભાઈ વલગોતરે પોતાની આગવી શૈલીમાં સુંદર પ્રતિભાવ આપેલા. ડૉક્ટર ગાંધીએ જણાવેલ કે આવતા ભાવમાં હું ચારણગઢની ત્યાં જન્મલાનું પસંદ કરીશ. આ સમગ્ર આભાર વિધિ યુવા કાર્યકર એવા શ્રી અર્જુનભાઈ મોર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનું સુંદર સંચાલન સરકારી એડવોકેટ અનિલભાઈ લીલા દ્વારા કરવામાં આવેલ. રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરો જેમાં ખ્યાતનામ કલાકારો દેવરાજભાઈ ગઢવી અને અન્ય કલાકારો દ્વારા ખૂબ સુંદર લોકડાયરો રજૂ કરવામાં આવેલો. આ સમસ્ત કાર્યક્રમ દરમિયાન અમારા સરકારી અધિકારીઓ શ્રી બાટી સાહેબ, લીગલ સેક્રેટરી અને સિનિયર જજ શ્રી લાંગા સાહેબ, એલસીબી પીએસઆઈ શ્રી નારાયણભાઈ અને સમાજના સૌ અધિકારી વગેરે, ડૉક્ટર હિમાંશુ ગઢવી, ડૉક્ટર ઋષિ ગઢવી વગેરે સૌ હાજર રહેલ અને સૌએ ખૂબ આનંદ કરેલ. તો આ તકે ચારણ સમાજના અનિલ લીલા, ભરત ગઢવી, પ્રવીણ ગઢવી, પ્રતાપ ગઢવી, જનુભાઈ ગઢવી તેમજ જ્ઞાતિના પ્રમુખ ડૉક્ટર ભરતભાઈ ગઢવી, શક્તિ ગઢવી સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. હાર્દિક મેઘનાથી સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરે પગ પ્રસરો કરી લીધો છે ત્યારે પોરબંદર જિલ્લા એનઆઈસીયુઆઈ દ્વારા ધોરણ 1-8 શાળાઓનું શિક્ષણ ઓફલાઈન બંધ કરી દેવા માટે રજૂઆત કરવામાં આવી છે. વિદ્વાનોના મત અનુસાર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. દિવસે ને દિવસે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ ઘણી સ્કૂલોમાં અગાઉ પણ કેસ આવી ચૂક્યા છે અને હાલ પણ કેસ આવી ચૂક્યા છે. ત્યારે ધોરણ 1-8 જે નાના બાળકોનું જે પ્રત્યક્ષ શિક્ષણ છે તે હાલની સ્થિતિને જોઈ અને પરોક્ષ રીતે કરવામાં આવે તેવી એક શિક્ષણ અધિકારીને આજે પોરબંદર જિલ્લા એનએસયુએ માંગણી કરી છે. કારણ કે આ નાના બાળકોને હજુ સુધી કોઈ પણ ત્યારે રાજ્ય સરકારે પણ સત્તાવાર રીતે ત્રીજી લહેરની જાહેરાત કરી ચૂકી છે તો પછી શિક્ષણ વિભાગ આ બાબતે કેમ કોઈ ગંભીર નથી. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી પાક કેવી રીતે બચાવવો તે અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે હમણાં જ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અથવા માવઠા જેવી અસર થવાની આગાહી કરવામાં આવેલ છે અને 6 અને 7 તારીખની સંભવિત આગાહી છે. અને આપણા જે જિલ્લાઓ છે એની અંદર છૂટોછવાયો વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. આ સંજોગોમાં આપણે ખેતી પાકો છે એની અંદર નુકસાન ન થાય એના માટે કેટલાક સાવચેતીના પગલાં લેવાના થાય છે. એમાં સૌથી અગત્યનું હોય તો અત્યારે આપણે ઉભા પાકો છે એની અંદર કોઈ પણ પ્રકારનું પિયત ના આપવું, પછી ઘઉં, જીરું, ચણા કોઈ પણ પાક હોય પિયત આપવાનું ટાળવું. બીજા નંબરે દવા કે ખાતર આપવાનું વિચારતા હોય તો હમણાં આપશો નહીં, દવા પણ છાંટશો નહીં, ખાતર પણ આપશો નહીં. આવી જ રીતે હજી પાક જો લણવાનો બાકી હોય તો વણીને આપણે ખેતરમાં પીડ્યો હોય તો એને પણ સુરક્ષિત જગ્યાએ તરત હટાવી અને સંગ્રહ કરી લો જેથી કરીને આપણે કોઈ મુશ્કેલી ન પડે. આપણે સાથે સાથે જે કંઈ પશુઓ રાખીએ છીએ એ પશુઓ પણ સલામત જગ્યાએ બાંધી લેવા, થાંભલે બાંધવા નહીં, ઝાડુએ ન બાંધવા પણ સલામત જગ્યાએ બાંધી લેવા. પછી માર્કેટિંગ યાર્ડમાં આપણે કંઈ વસ્તુ લઈ જવા માટે વિચારતા હોય એ પણ મુલતવી રાખવું, કારણ કે માર્કેટ યાર્ડમાં પણ અત્યારે બંધ છે, આ વરસાદ થાય તો બધું નુકસાન થઈ જાય એટલે માર્કેટ યાર્ડ વેચવા જવાનું પણ 2 દિવસ મુલતવી રાખવું. પછી માછીમારો ભાઈઓ છે એને પણ દરિયામાં ન જવા માટેની સૂચનાઓ મળેલ છે એટલે આપણે આ પ્રકારે આટલી સાવચેતી રાખશું તો આપણા ખેતીના પાકોની અંદર જે નુકસાન થવાની સંભાવના હોય એને આપણે ટાળી શકીએ અને આપણા પાકને બચાવી શકીએ, આટલી વિનંતી ખાસ છે જેથી કરીને આપણે ખેતીને સુરક્ષિત રાખી શકીએ.
ધોરાજી પંથકમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. આજે પણ બપોર સુધીમાં તાલુકામાં 15 જેટલા કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, ત્યારે ધોરાજીમાં કોરોના બ્લાસ્ટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને તંત્ર અને સ્થાનિક લોકોમાં પણ જાગૃત બનવું જરૂરી બન્યું છે. ખંભાળિયા ખાતે ગઈકાલે સોનલ બીજ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના ઈસુદાને પણ ખાસ હાજરી આપી હતી અને ગુજરાતને સિંગાપોરથી પણ વધુ સારું બનાવવા વાયદો કર્યો હતો. ધોરાજીમાં ખાતરના ભાવમાં થતો વધારો અને સરકારી યોજનાઓનો ખેડૂતોને પૂરતો લાભ ન મળતો હોવાનો કારણોસર ખેડૂતોએ અનેરો વિરોધ કર્યો હતો, જેમાં એક ખેડૂતે સમાધિ લઈને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. બાબુભાઈ વઘાસિયા, ગામ મારું ધોરાજી. આજે આ સમાધિનો કાર્યક્રમ કર્યો, શું કહેશો? સરકારને આ વાત પહોંચે મેં એટલે સમાધિનો કાર્યક્રમ ગોઠવેલો છે. બીજું કે ખાતરનો ભાવ એવડા વધી ગયા છે કે અમારે ખર્ચા આવા મોંઘા બિયારણ, મોંઘી દવાઈઓ, જંતુનાશક દવાઈઓ, તો અમારે શું કરવું? અમને શું પરવડે? મજૂરી એવડી, ખર્ચા એવડા છે. ખાતરના ભાવ ઠેલીએ 400-500 રૂપિયાના ભાવ વધી ગયા છે. ખાતરમાં પોટાશ કરીને આવે છે, એમાં 650 ભાવ વધારો કર્યો છે. પછી એનપી છે, ડીએપી છે, એસપી છે, એમોનિયા છે, આ બધામાં 300-350 ભાવ વધારો ઝીકો છે. સરકાર એમ કહે છે કે અમે સબસિડી આપશું, તો હજી પણ એક પણ સબસિડી ખેડૂતના ખાતામાં જમા થઈ નથી. પીએમ કિસાનની યોજનાના હપ્તા જે ખેડૂતને આવે છે આખા દેશની અંદર, રાજ્યની અંદર, તો જે નવા ખેડૂત 2019 પછી અલગ થઈ છે ચોપડીઓ જેની, એને એક પણ હપ્તો હજી મળ્યો નથી. અધિકારીઓને કર્મચારીઓ પાસે જાય છે અમે કાગળિયા લઈને, તો અમને એમ કહે છે 2024 સુધી તમને એક પણ હપ્તો મળશે નહીં. આનું કારણ શું? તો આ દેશની અંદર અત્યારે 30% ખેડૂતો એવા છે કે જેની ચોપડીઓ અલગ થઈ છે અને એક પણ હપ્તો મળ્યો નથી. અમારી અપેક્ષા એવી છે, ખેડૂતને જે જાહેરાત કરી હોય તો પૂરું એને યોગદાન મળે, પૂરું એને વળતર મળે. બાકી અમે જાય તો ક્યાં જાય, છેલ્લે અમારે તો આ દવા પીવાના જ વારા છે. જતા જતા ફરી નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસ સામે શહેરીજનોમાં વધી રહ્યો છે રોષ. વધુ એક સામાજિક કાર્યકરે એસિડ એટેક મામલે કડક કાર્યવાહીની કરી માંગ. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક જ પરિવારના સભ્યોનો દબદબો હોવાના આક્ષેપ. સામાજિક કાર્યકરે ઉચ્ચ કક્ષાએ ભ્રષ્ટાચારના તપાસની કરી માંગ. ધોરાજીમાં ખેડૂતોને અનેક પ્રકારે મુશ્કેલી. સમાધિ લઈ ખેડૂતોએ કર્યો અનેરો વિરોધ. પોરબંદરમાં પણ કોરોના કરી ચૂક્યો છે પગ પેસારો. ધોરણ 1-8 ની શાળાઓ ઓફલાઈન બંધ કરી દેવા એનએસયુઆઈ ની રજૂઆત. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.